માંડરવાજા સી ટેનામેન્ટ પાસે જાહેરમાં આર્મીમેન પત્ની પર ફાયરિંગ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે પુણે અને સુરતના યુવાનની પિસ્તોલને બે કારતૂસ સાથે ઝડપી પાડી પૂછપરછ કરતા છૂટાછેડાના કેસને લીધે થયેલા વિખવાદમાં જ આર્મીને પત્નીના હત્યા કરવા ફાયરિંગ કરતા શરીરના વિવિધ ભાગે ઈજા થઈ હતી। સારવાર વેળા ખુલાસો થયો કે અગાઉ પણ નદીની મોરે પણ ફાયરિંગ થયું હતું। ડિવોર્સ કેસમાં વિખ્યાત બાદ લીધે પતિ પર શંકા વ્યક્ત કરાઈ હતી। बन्ने वार हुमलो करना व्यक्तिओए समान होवाथी क्राइम ब्रांच फुटेज में आधारित तपास करी हती, जेमा हुमलोखोर ने बाइक पर आव्या हता। ते नदीनी पति विनोद मोरेना मित्र देवती होवानु बाहर आव्यु हतु। तेनी पूछपरछ में विनोदे फोन करी तेना मित्र ने काम माटे बाइकनी जरूर होय गत 26 फेब्रुआरी ना रोज अने गत शनिवार आपी होवानु जणाव्यु हतु। नदीनी पर फायरिंग ने ते बे दिवसनु थयु हतु। दरमियान बातमी आधार पूर्णाकड़ोदरा रोड सणिया हेमात गाम जवा त्रण रस्ता पास थी बाइक नंबर GJ05NA3311 साथ रविन्द्र रघुनाथ येशे उमर वर्ष 37 रूम नंबर 9 विठ्ठल कालभोर चालक आठोड़ी गाम पीपरी चीचवट पुणे महाराष्ट्र और रतन कलाकार नरेन्द्र उर्फे मयूर रमेश जाधव उमर वर्ष 20 प्लॉट नंबर 252 संगम ब्रेंड पास सुभाषचंद्र नगर लिंबायत सूरत बोर्ड अने चोपड़ा जलगावनी महाराष्ट्र ने पिस्तोल अने बे कातुरुस साथे झड़पी लीधा हता। छूटाछेड़ा केस ने लीधे थयेला विखवाद में जे विनोदे मित्र रविन्द्र ने तेनु रुपया 40,000 देवु चूकवे करवानी वात करीने नदीनी हत्या करवानी सोपारी आपी हती। विनोदे ગામમાંથી પિસ્તોલની વ્યવસ્થા કરી સુરતમાં મિત્રને ફોન કરી બાઇકની વ્યવસ્થા કરાવી હતી। રવિન્દ્ર સુરત આવ્યો હતો અને પોતાના ગામના નરેન્દ્ર સાથે ગત 26 ફેબ્રુઆરીના રોજ સાંજે તેણે નદીની પાંડેસરા બમરોલી રોડ પર આશીર્વાદ ટાઉનશીપ સામે ફાયરિંગ કર્યું હતું। નદીની પર ફાયરિંગ કરી રવિન્દ્ર વતન ચાલ્યા ગયા હતા, પણ નદીની બચી જતા તેને ફરી સુરત આવ્યો હતો અને નરેન્દ્ર સાથે ગત શનિવારે નદીની રેકી કર્યો બાદ માન દરવાજા ખાતે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જો કે ફરીથી તે બચી ગઈ હતી। માન દરવાજા બંબા ગેટની બાજુમાં SMC ટુર્નામેન્ટમાં એક ગંભીર બનાવ બનવા પામેલ હતા, જેમાં એક કાળા કલર જેવી બાઇક ઉપર આવીને બે ઇસ્મોએ એક મહિલા ઉપર ફાયરિંગ કરી અને પછી ભાગી ગયા હતા। આ જે મહિલા છે એને મારી નાખવાના ઈરાદે આ ફાયરિંગ કરેલ હોવાનું ધ્યાને આવ્યું હતું। તપાસ દરમિયાન આ હકીકત પર જાણવા મળી કે આ મહિલાની શાદી મહારાષ્ટ્ર ખાતે રહેતા એક ઈસમ સાથે થઈ હતી, પણ બંનેના સંબંધો કેટલાક કારણોસર બરાબર નહોતા ચાલતા અને આ મહિલા લગભગ 4-1 વર્ષથી પોતાના પરિવાર સાથે સુરત ખાતે રહે છે। અગાઉ પણ આ લોકોના હસબન્ડ વાઇફના મન દુઃખ હતા, એટલી માહિતીના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ સ્થાનિક પોલીસને સાથે રાખીને ખૂબ સારી મહેનત કરી અને આમાં ખરેખર આ હકીકત જાણવા મળી કે જે નંદાબેન મોરે જેના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી એના હસબન્ડ છે વિનોદ મોરે, જે CRPFમાં નાંદેડ ખાતે ફરજ બજાવે છે। એના એક મિત્ર છે એના હસબન્ડ વિનોદ મોરેના, જેના નામ છે રવિન્દ્ર રઘુનાથ યેશે। એને એક પિસ્ટલ અને 6 રાઉન્ડ આપ્યા અને એની પત્ની જે છૂટાછેડા આપવાની ના પાડતી હતી, વિનોદ મોરેને છૂટાછેડા જોતા હતા અને વંદા મોરે એને છૂટાછેડા આપવાની ના પાડતી હતી। આ મનદુખના લીધે એના ઉપર ફાયરિંગ કરવામાં આવી અને બે આરોપી જે ફાયરિંગમાં હતા આ બંનેને અટક કરી લેવામાં આવ્યા છે। જે મોટરસાઇકલ વાપરી હતી આ પણ પોલીસ દ્વારા પકડી લેવામાં આવી છે। આ દેશી બનાવટની પિસ્ટલ હતી, કાર્ટિઝ નંગ 2 રિકવર કર્યા છે, મોબાઈલ 2 રિકવર કર્યા છે, હિન્ડો હોન્ડા શાઇન મોટરસાઇકલ આ પણ કબજે કરવામાં આવી છે।
એના હસબેન્ડ સીઆરપીએફમાં જ્યાં કામ કરે છે ત્યાં અમે ટીમ મોકલી આપી છે, એને કાયદાકીય રીતે યોગ્ય પગલાં લઈને એને અટક કરવામાં આવશે. વિડિયો રિપોર્ટ, ટીવી 9 ઇન્ડિયા.